कोरोना મહામારીએ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને રોતા કરી નાખ્યા છે। રિયલ એસ્ટેટ ઉદ્યોગ ભાંગી પડ્યો છે, પહેલા લોકડાઉન અને હવે અનિશ્ચિતતાનો ખતરો। ધંધા રોજગાર પર સંકટ આવતા નવી માંગ તળિયે જઈને બેઠી છે અને નવા ફ્લેટ્સ બંગલો અને કમર્શિયલ મિલકતનું વેચાણ 70% ડાઉન થઈ ગયું છે। નવી ખરીદી ન થતા મિલકતોના ભાવ પણ તળિયે બેઠા છે, તેમ છતાં માંગમાં કોઈ પણ જાતનો વધારો નથી નોંધાયો। અમદાવાદમાં 100થી વધુ બિલ્ડર્સે પોતાના પ્રોજેક્ટ જેમની તેમ સ્થિતિમાં સ્થગિત કર્યા છે। જૂના તૈયાર મકાનો પણ 70%નો કડાકો બોલી ગયો છે। આ ક્ષેત્રના જાણકારો સાથે જી 24 કલાકે વાત કરી તો તેમનું કહેવું છે, કોરોના મહામારીનું સંકટ છે ત્યાં સુધી ભાવ ઘટતા રહેશે। હેરિટેજ ઇન્ફ્રાસ્પેસના મેનેજિંગ ડિરેક્ટરનું કહેવું છે કે ન માત્ર અમદાવાદ, ગુજરાતના દરેક શહેરમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં ખોટનો ધંધો બન્યો છે અને બેંકની લોન ભરવામાં પણ બિલ્ડર્સને તકલીફ પડી રહી છે। અત્યાર સુધી જે મિલકતોના ભાવ 2-2 ગણા લેવાતા હતા તે મિલકતો અત્યારે મૂળ કિંમતના 30-35% ઓછા ભાવે ખરીદવા માટે પણ કોઈ તૈયાર નથી। લોકો માની રહ્યા છે કે કોરોના કાળમાં હાથમાં રોકડ હશે તો જ કામ લાગશે, મિલકત વેચવા નીકળીશું તો કોઈ લેવા નહીં આવે। કોરોના મહાસંકટમાંથી કોઈ સુરક્ષિત રીતે બહાર નીકળી શકશે કે નહીં તેની કોઈની ગેરંટી નથી, જેને કારણે લોકોએ પોતાની જરૂરિયાતો ઓછી કરી છે, નવું રોકાણ સદંતર બંધ કરી નાખ્યું છે। લોકો માત્ર ને માત્ર પોતાના જીવન જરૂરી ખર્ચા જ કરી રહ્યા છે, ભવિષ્ય પણ અસુરક્ષિત હોવાથી લોકો નવી ખરીદી કરતા ડરી રહ્યા છે। કોરોનાની સારવાર ખર્ચાળ હોવાથી લોકો પૈસા હાથમાં રાખવા માંગે છે, અત્યાર સુધી જે મિલકતો દોઢા કે બમણા ભાવે વેચાતી તે મિલકતોના કોઈ લેવાલ નથી। કોરોના વાયરસ આવ્યા પછી લોકડાઉન અને રોજગાર ધંધાની મંદીએ રિયલ એસ્ટેટ ઉદ્યોગને ચોપટ કરી નાખ્યો છે। तो अहमदाबाद में अप्रोक्सीमेट जो सेल अगर जो 100% जो सेल होती थी वो 10% पर आकर रुक गई थी। तो ओवरऑल अगर आप देखेंगे कि अहमदाबाद में जो लॉस हुआ है वो काफ़ी बड़ा हुआ है और अप्रोक्सीमेट 1000 से 1500 करोड़ का लॉस तो खाली आप अहमदाबाद में काउंट कर सकते हैं। अभी धीरे धीरे रिकवर हो रहा है, फिर भी मार्केट अभी उतना पिकअप नहीं हुआ है, पर उम्मीद कर रहे हैं कि दिवाली तक ये सिचुएशन काफ़ी सुधरना चाहिए। तो जो रनिंग प्रोजेक्ट के करीबन 200 से 250 प्रोजेक्ट अहमदाबाद में चल रहे हैं, तो एक प्रोजेक्ट साइज का अगर मैं आपको एवरेज साइज बताऊँ तो करीबन 400 से 500 वर्कर हर प्रोजेक्ट में रहते हैं। जो शुरुआत में जो वर्कर गए थे अभी ऑलमोस्ट 50-60% वर्कर्स वापस आना चालू हो गए। गवर्नमेंट से ये रिक्वेस्ट करूंगा कि जो प्रोसीजर है, जो टाइम लगता है कोई भी अप्रूवल में, वो काफ़ी टाइम जाता है। और अगर आप देखेंगे एक प्रोजेक्ट पे अगर हम लोग लोन लेते हैं तो वो लोन में काफ़ी लॉस रहता है, इंटरेस्ट पे इंटरेस्ट चढ़ते जाता है। तो जो प्रोसीजर है गवर्नमेंट को ये काफ़ी फास्ट करना चाहिए। और दूसरी रिक्वेस्ट ये है कि गवर्नमेंट ने काफ़ी अच्छा कदम उठाया था कि 3 महीने तक मॉरेटोरियम दिया था, पर वो जो इंटरेस्ट के ऊपर जो इंटरेस्ट चार्ज हो रहा है समझिए, वो टाइम में तो जो हमारे बिल्डर्स और डेवलपर जो हमारे भाई लोग हैं उन लोगों ने अपना पैसा जेब से ही गया और लॉस पे लॉस काफ़ी हुआ है। तो गवर्नमेंट से हम लोग ये उम्मीद करते हैं कि अगर वो इसमें अगर ये कंसिडर करें कि अगर उसमें कुछ अगर आपको हमको बेनिफिट दे इंटरेस्ट पार्ट में तो वो काफ़ी अच्छा रहेगा। और जो प्रोसीजर और जो परमिशन में जो टाइम जाता है वो टाइम को हमको रिड्यूस करना चाहिए, जिससे प्रोजेक्ट और भी फास्ट हो और गुजरात को हम लोग और आगे गतिशील बनाएं।